नमस्कार बाळ मित्रो, सौथी पहला तो आपणे लास्ट लेक्चर नी अंदर जे छे तमारे चेप्टर नंबर 2 जे छे बहु पदीय बराबर छे एनी अंदर मुख्यत्वे आपणे धोरण 9 मां जे छे पहला तो जे छे चल शेने कहेवाय, चल पछी जे छे पदावली शेने कहेवाय बराबर छे, बैठक पदावली जोईली, त्यारबाद जे छे बहुपदी विशे जोईलुं। बहुपदीनी अंदर जे छे आपणे एना मुख्यत्वे पदना आधारे अने जे छे एनी जे चल आपेलो होय एनी घातना आधारे बहुपदीना जे छे आपणे प्रकार जोईला बराबर छे, तो एना विशे चर्चा करेली। हवे जो दरेक बाळ मित्रोने जे प्रमाणे आपणे ख्याल छे अने आपणे ऑफलाइनमां पण भणता થઈ લીધે કે દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક જે છે જોડે જ રાખવાનું છે બરાબર, જ્યારે આપણે ઓનલાઈન ભણતા હોય ત્યારે પણ જે છે આપણે પાઠ્યપુસ્તક હંમેશા સાથે રાખવાનું છે છે બરાબર, પાઠ્યપુસ્તક વગર નથી બેસવાનું। તો આપણે જેની અંદર જે છે હવે જે પ્રમાણે આપણે અગાઉના ધોરણમાં કરતા હતા બરાબર, એ પ્રમાણે જે છે કેટલાક મુદ્દાઓ મને એવા લાગશે ને બરાબર છે, તો હું તમને જે છે એ હાઈલાઈટ કરાવી દઈશ બરાબર, કેટલાક મુદ્દાઓ જે છે એવા હશે એ હું હાઈલાઈટ કરાવી દઈશ કે એ મુદ્દાઓ જે છે ને એ તમને જ્યારે એમસીક્યુ અને જે શોર્ટ ક્વેશ્ચન્સ હોય ને ત્યારે એમાં જે છે કામમાં આવે બરાબર છે। તો સૌથી પહેલાં જે છે ચેપ્ટર નંબર 2 પેજ નંબર 18 એના ઉપર જે છે પી ઓફ એક્સમાં એક્સના મહત્તમ ઘાતાંકને જે છે બહુપદીની બહુપદી પી ઓફ એક્સની ઘાત કહે છે એના નીચે અંડરલાઈન બરાબર છે, ત્યારબાદ એનાથી નીચે એના ઉદાહરણ આપેલા છે જેમ કે 4x + 2 એક એ ઉદાહરણ એના નીચે અંડરલાઈન જે બધું આપણે જોયેલું બરાબર છે લાસ્ટ લેક્ચરમાં, ખાલી અત્યારે હું તમને જે અંડરલાઈન કરાવું છું એટલા મુદ્દાઓ તમે એને અંડરલાઈન અથવા હાઈલાઈટ કરી લો। એના પછી જે છે એનાથી નીચે સુરેખ બહુપદી જો ડાર્ક અક્ષરમાં લખેલું છે એની વ્યાખ્યા છે એને અંડરલાઈન કરી દો, દ્વિઘાત બહુપદી જે છે એની વ્યાખ્યા એને અંડરલાઈન કરી દો, અને દરેકનું જે છે બાજુમાં ઉદાહરણ આપેલા છે તો એક ઉદાહરણને પણ ઉદાહરણ કરીને જે પ્રમાણે આપણે અગાઉના ધોરણમાં લખતા હતા બરાબર છે, તો આ મુદ્દાઓ આપણે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ અને સ્વાધ્યાય લખીએ એની પહેલાં જે આ મુદ્દાઓ હોય છે એને લખવાના હોય છે બરાબર, કે જે આપણે લાસ્ટમાં જે આપણે નોટ્સ બનાવી હોય ને તો એક્ઝામ ટાઈમે આપણને કામમાં આવે। એના પછી ત્રિઘાત બહુપદી એ જોયેલું બરાબર છે, તો મુખ્યત્વે મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચલો એ જોઈ લીધું, હવે એના મુખ્ય મુદ્દાઓ એટલે બહુપદીના પ્રકાર સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી જે વગેરે વિશે પણ જે છે આપણે અગાઉ ચર્ચા કરેલી છે બરાબર છે। તો હવે જે છે એ મુખ્ય મુદ્દાઓ એટલા જોઈ લીધા, હવે જે છે આપણે એનાથી આગળ તમે ધોરણ 9 પણ જે છે જે વસ્તુ જોયેલી અને એવા મુદ્દા કે જે છે બહુપદીના શૂન્યો એના વિશે ચર્ચા કરીશું બરાબર છે, બહુપદીના શૂન્યો બહુપદીના શૂન્યો જે છે એને બહુપદીના બીજ પણ કહેવાય બરાબર છે, કે જે બહુપદીની જો આપણે વાત કરવામાં આવે કે જે બહુપદી આપણને આપેલી હોય બરાબર છે, તો એ બહુપદીના જે છે કેટલાક બીજ અથવા એના શૂન્ય હોય બરાબર છે, જે આપણે સમજીએ શૂન્ય શું હોય, તો કે સૌથી પહેલા શૂન્ય શું છે તો જો કોઈ પણ જે બહુપદી આપેલી હોય ને બરાબર છે, તો એ બહુપદી માટે જે છે તમે એના જે આપણે અવયવ પાડતાને એવું શીખેલા બરાબર, અગાઉના ધોરણમાં જે છે આપણે અવયવ પાડતાને શીખેલા, ફક્ત જે છે એના અવયવ આપણે પાડીએ પછી અવયવના આધારે જે છે એ અવયવને ઝીરો સાથે સરખામણી કરીએ બરાબર, અને પછી ચલની જે આપણે કિંમત મેળવીએ છીએ ને તો એ જે ચલની આપણને કિંમત મળે છે ને એને બહુપદીના શૂન્યો કહેવાય છે બરાબર છે, એ જે છે જે પ્રમાણે અલગ અલગ બહુપદી હોય જેમ કે સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી એ પ્રમાણે જે છે એમના શૂન્યની સંખ્યા અલગ અલગ હોય છે બરાબર, જેના વિશે આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં તો જે છે તમને જેમ કે અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે કે કોઈ એક બહુપદી જેમ કે પી ઓફ એક્સ બરાબર, બહુપદીને જે છે આપણે સામાન્ય રીતે આ રીતે દર્શાવીએ છીએ બરાબર, જો ચલ એક્સ હોય તો એને પી ઓફ એક્સ, ચલ વાય જે બહુપદી જેમ કે અહીંયા તમને બહુપદી આપેલી છે કે એક્સ નો વર્ગ ઓછા 3x - 4 બરાબર છે, તો જો હવે અહીંયા આપણે ચલ જોઈએ દ્વિઘાત બહુપદી માટે, આ દ્વિઘાત બહુપદી છે દરેકને ખ્યાલ છે એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર છે, આ એનું પ્રમાણિક સ્વરૂપ છે દ્વિઘાત બહુપદીનું બરાબર છે, તો આને એની સાથે સરખો, જો અહીંયા નિશાની ધ્યાનમાં નથી લેવાની
નિશાની જે છે એ ચેન્જ હોઈ શકે કારણ કે આ જે 3 છે એ માઈનસ હોય તો પ્લસ માઈનસ માઈનસ થઈ જાય ને બરાબર છે એટલા માટે પાછો કોઈને એવો સવાલ ના થાય કે અહીંયા પ્લસ છે તો માઈનસ કેમ છે તેને પ્રમાણિક માં કહે એવું ન થાય બરાબર છે તો આ જો બહુપદીની વાત કરીએ તો અહીંયા આપણે જોઈએ ને તો જો આનો ચલ જે છે ને એ અહીંયા x છે બરાબર છે તો આને એટલા માટે આપણે બી ઓફ x કહીએ જો y હોય તો બી ઓફ y કહી શકીએ z હોય તો બી ઓફ z કહીએ આ રીતે જે છે એના વડે દર્શાવવામાં આવે છે p of x बराबर है यहाँ अपने एक बहुपदी आ रहे हैं छः बराबर अभी जो तुमने ये उकिते लोए कि आप बहुपदी ना सुनियो सो दो बराबर छः अब आ तो अपने एक विग्रह बहुपदी आ रहे हैं बराबर छः आ एक बहुपदी छः तो आ एक विग्रह बहुपदी छः तो अपने जैसे अगर उन्हें दोनों में हमें आने से पहले तो कि p of x बराबर जीरो लगे बराबर छः ये भी कीमत અહીંયા જે છે જે આ x નું વર્ગ ઓછા 3x ઓછા 4 તો જો અહીંયા આપણે વાત કરીએ ને તો p of x ચલો પહેલા આપણે અવયવ પ્રમેય જે જોયું તો ને એના મુજબ થી તો અહીંયા જે છે p of x બરાબર અહીંયા x નું વર્ગ ઓછા 3x ઓછા 4 એમાં x ની જે કિંમત માટે આપણને જે આ બહુપદી આપેલી છે એ શૂન્ય મળે સુધા તો કે x ની અહીંયા p of x જે છે એની જગ્યાએ આપણે વિવિધ કિંમતો મૂકવાની હોય છે બરાબર તો એટલા માટે p of x ની જગ્યાએ અહીંયા જે છે તમે જે કિંમત મૂકો અને આ જે બહુપદી આપેલી છે આનું સ્વરૂપ આપી આપે અને 0 થાય તો એ જે કિંમત છે ને એને બહુપદીનું શૂન્ય કહે છે બરાબર છે તો અહીંયા તમે જેમ કે 2 મૂકો બરાબર તો 2 નો વર્ગ ઓછા 3 કૌંસમાં x ની જગ્યાએ 2 ઓછા 4 સ્વરૂપ આપો તો 4 ઓછા 6 ઓછા 4 બરાબર છે સમવર્ગ ઓછા 3 2 x ની જગ્યાએ શું કરવાનું છે 2 મૂકવાના છે અને ઓછા 4 તો કે જો હવે આનું સાદુરૂપ આપીએ બરાબર છે 4 અને માઈનસ 4 એટલે શું થઈ જાય 0 વધ્યો શું તો કે માઈનસ 4 અહીંયા આપણને જે છે p ઓફ 2 અને p ઓફ 2 કહી આપણે બરાબર જે આંકડો આપેલો હોય વાસ્તવિક સંખ્યામાંથી કોઈ પણ એને જે છે આપણે એ રીતે દર્શાવીએ જેમ કે અહીંયા 2 છે તો p ઓફ 2 એની જે કિંમત છે તો કેટલી મળે છે માઈનસ 6 તો આ બહુપદીની કિંમત જે છે અહીંયા x બરાબર 2 લઈએ તો આપણને શું બહુપદીની કિંમત શૂન્ય મળી તો કે ના મળી તો એટલા માટે જે છે એને આપણે શૂન્ય નહીં કહીએ તો એ જ રીતે જે છે આપણે જોતા જઈશું ને તો આપણને જે છે કોઈ એક કિંમત એવી મળશે કે જેના માટે જે છે એ આપણને આ જે બહુપદી આપેલી છે એની કિંમત શૂન્ય મળે તો એ જે કિંમત માટે આપણને શૂન્ય મળે છે બરાબર છે એ જે છે આપણે બહુપદીનું એને બહુપદીનું શૂન્ય કહેવાય છે બરાબર આ ફક્ત એક સમજવા માટેની વાત છે આના વિશે આગળ જે છે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને એ આપણે આગળ પણ જોઈશું બરાબર છે તો સૌથી પહેલા તો જે છે આપણે સુરેખ બહુપદીની વાત કરીએ પેજ નંબર જે છે તમારે 19 ઉપર જે છે તમને શરૂઆતમાં જે મુદ્દાઓ આપેલા છે અને એની અંદર જો તમને કીધેલું છે કે જો p of x એની અંદર જે છે એ x માં બહુપદી હોય ને તો કોઈ વાસ્તવિક k કોઈ વાસ્તવિક સંખ્યા હોય બરાબર છે કોઈ વાસ્તવિક સંખ્યા જે છે એને આપણે k કહીએ તો x માં જે છે x ના બદલે k k એટલે શું કોઈ પણ વાસ્તવિક સંખ્યા અહીંયા આપણે જે ઉદાહરણ જોયું એમાં આપણે k ની જગ્યાએ શું હતું 2 x ની જગ્યાએ પછી આપણે 2 મૂક્યા તો k મૂકવાથી મળતા મૂલ્યને p of x ની x બરાબર k આગળની કિંમત કહેવાય બરાબર જે મૂલ્ય આપણે ધારો કે અહીંયા x બરાબર 2 મૂકેલા ને તો એને જે છે બહુપદીની જે પણ આપણને કિંમત મળે એને x બરાબર 2 આગળની કિંમત આપણે એવું કહીએ છીએ અને તેને p of k વડે દર્શાવાય છે એના નીચે અંડરલાઈન નાખી દે બરાબર છે અને p of -1 ને નીચે આપેલા છે જે લખવાની જરૂર નથી તો એનાથી નીચે વ્યાપક રીતે કે જો p of k બરાબર 0 મળે તો અહીંયા તમે કીધેલું છે p of k બરાબર 0 k એટલે શું મેં કીધું પ્રમાણે k કોઈ જે છે વાસ્તવિક સંખ્યા બરાબર છે તો કે p of k બરાબર 0 મળે ને તો જે k છે ને એને બહુપદીનું શું કહેવાય તો બહુપદીનું શૂન્ય કહેવાય છે બરાબર તો જો બ્લુ અક્ષરમાં અથવા જે છે તમારે ડાર્ક અક્ષરમાં લખેલું પણ હશે એને હાઈલાઈટ કરી દો કે જો p of k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદીનું શૂન્ય કહે છે બરાબર હવે જો આપણે સુરેખ બહુપદી વિશે તો જે છે આપણે ધોરણ 9 માં અભ્યાસ કરેલો છે બરાબર છે કે સુરેખ બહુપદી માટે જે છે આપણે શૂન્ય કઈ રીતે મેળવવું જેની ચર્ચા કરેલી છે બરાબર ધારો કે તમને સુરેખ બહુપદી માટે જોઈએ તો ધારો કે તમને p of x
बराबर અહીંયા તમને એક પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ આપેલું છે 2 6 3 અહીં બહુપદી આપેલી છે બરાબર આ કઈ બહુપદી છે ઘાત 1 છે કેવી બહુપદી કહેવાય કે સુરેખ બહુપદી તો p ઓફ x બરાબર જે છે અહીંયા 2 x 3 આપેલા છે બરાબર હવે જો આપણે જે પ્રમાણે અગાઉ જોયું બરાબર કે દરેક કિંમતો હવે કિંમતો આપણે જે છે મૂકીને પણ આપણે શૂન્ય મેળવીને જે છે એના શૂન્ય મેળવી શકીએ અને બાકી જે છે જો સુરેખ બહુપદી આપણને આપેલી હોય તો અહીંયા આપણે એ રીતે પણ એનું શૂન્ય મેળવીએ કે જો અહીંયા p ઓફ x બરાબર આ રીતે આપેલું છે તો હવે શું કરવાનું તો કે હવે p ઓફ x બરાબર 0 લઈએ જે પ્રમાણે આપણે અગાઉના ધોરણમાં ધોરણ 7 થી લઈને તમે જે છે સમીકરણ એના પછી જે છે ચલ સમીકરણ ને રીતે એક ચલ વાળા સમીકરણ ઉકેલતા આવ્યા છે ને બરાબર તો એ જ રીતે જે છે અહીંયા એક ઘાત જે છે ને અથવા સુરેખ સમીકરણ જે કહેવાય એને જે છે આપણે એક પ્રકારે સમીકરણ ઉકેલવું ને એ જ રીતે એને જે છે આગળ વધી શકાય તો અહીંયા જે છે 2x 3 આપેલું છે તો p ઓફ x બરાબર 2x 3 આવું p ઓફ x બરાબર 0 લેતા શું થાય તો કે 2x 3 બરાબર 0 એની 0 સાથે સરખામણી કરો p ઓફ x બરાબર 0 લીધું તો આના બરાબર 0 લઈએ તો હવે શું થાય તો કે સમીકરણ જે પ્રમાણે ઉકેલતા એ જ રીતે આપણે કરવાનું છે 2x બરાબર -3 લઈએ બરાબર છે હવે શું કરીએ 2 ને સામે લઈએ તો એટલા માટે x બરાબર શું થાય તો કે -3 માં છે અહીંયા આપણને શું મળ્યું તો કે x ની કિંમત મળી કે કિંમત -3 ના છેદમાં 2 તો આ જે -3 ના છેદમાં 2 જે કિંમત મળી જે આપણે કિંમત કહેતા કે x ની કિંમત એને શું કહેવાય છે તો એને કહેવાય છે બહુપદીનું શૂન્ય બરાબર અથવા જો વધારે હોય તો બહુપદીના શૂન્ય પણ કહી શકીએ બરાબર છે તો આને બહુપદીનું શૂન્ય કહેવાય છે બરાબર હવે આ પહેલી વાત સુરેખ બહુપદી માટે તો સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું હતું કે સુરેખ બહુપદી માટે p ઓફ x બરાબર ax b આ એનું પ્રમાણિત સ્વરૂપ હતું કે જ્યાં a is not equals to 0 અને a અને b કેવો હોય a અને b કોઈ પણ વાસ્તવિક a b belongs to r બરાબર છે ચલો એક વસ્તુ આ belongs to અહીંયા આપણે આ રીતે લખી શકીએ a and b belongs to r આ એક તમારા માટે નવી વસ્તુ છે પણ છતાં જે છે આપણે આનો કેટલી જગ્યાએ ઉપયોગ કરીશું બરાબર છે ધોરણ 9 જે હતું ને તમારે લાસ્ટ એમાં જે તમારે એનસીઆરટી ની બુક આવી એની અંદર નહીં પણ એની અગાઉનો જે સિલેબસ હતો ને બરાબર છે તો એની અંદર પહેલું જે ચેપ્ટર હતું ગણ પરિચય કરીને બરાબર છે કે જે ગણ પરિચય ની અંદર જે છે મુખ્યત્વે ગણના સમૂહ બરાબર છે એના પછી યોગ ક્રિયા યોગ ગણ છેદ ગણ બરાબર છે એ રીતના કેટલાક ઓપ્શન અથવા એની અંદર જે છે એટલા કેટલા ગણ એ રીતે આવતા હતા જે ખૂબ સારું એવું ચેપ્ટર હતું અને એની અંદર જે છે મુખ્યત્વે આ બધી વસ્તુઓનો સમાવેશ હતો બરાબર તો અહીંયા જે છે આ ચિહ્ન જે છે ને આને તમારે હવે જે છે લાસ્ટમાં મેં કીધું એ પ્રમાણે કે ભમવામાં તમારે હતું નહીં એટલા માટે તમને નહીં કહેવાય પણ અહીંયા જે છે આ રીતે જ્યારે ક્યારેક બોલવામાં આવે ને બરાબર છે આપણે એ અને બી અચળ સંખ્યાઓ છે એવું લખવું એના કરતાં આપણે સરળ રીતે એને દર્શાવી પણ શકીએ તો આપણે શું કરવાનું તો a અને b જ્યારે આ રીતે કહેવામાં આવે બિલોંગ્સ ટુ આર બિલોંગ્સ ટુ મતલબ જે છે આમાંથી એક ભાગ છે અથવા એનો a અને b એ r માં સમાયેલા છે મુખ્ય બિલોંગ્સ ટુ એટલે એની અંદર સમાયેલા છે તો અહીંયા શું કહેવાય a અને b બિલોંગ્સ ટુ r મતલબ કે a અને b r માંથી કોઈ એક છે બરાબર છે તો આ રીતે બોલવામાં આવે છે બરાબર તો ક્યારેક એવું બને કે આ રીતે જે મુદ્દાઓ છે અથવા આ રીતે ભૂલીએ તો તમને એવું ના થાય કે આ બિલોંગ શું એનો મતલબ શું છે અથવા આ નિશાની સેમ છે બરાબર છે તો એ મેં કીધું પ્રમાણે કે ax વત્તા b કે જ્યાં a is not equals to 0 અને a and b belongs to r જે પ્રકારે મેં કહ્યું છે તો હવે શું કરીએ તો કે જો આમાં પણ p of x બરાબર 0 લેતા ax વત્તા b બરાબર 0 મળે બરાબર છે એટલા માટે ax બરાબર કેવા માટે માઇનસ b માટે x બરાબર માઇનસ b છેદમાં a બરાબર છે તો માઇનસ b છેદમાં a તો કોઈ પણ સુરેખ બહુપદીની જો વાત કરવામાં આવે કોઈ પણ સુરેખ બહુપદી બરાબર છે તો એના માટે એનું જે વાસ્તવિક શૂન્ય છે અથવા એનું જે શૂન્ય છે ને એ માઇનસ b છેદમાં a સ્વરૂપમાં પડે કે જ્યાં માઇનસ b અથવા a શું છે તો કે b શું છે તો માઇનસ જે છે અહીંયા લખી શકાય a છે અચળ પદ બરાબર અને અહીંયા જો b શું છે તો કે અહીંયા આપણે ax b લીધું છે બરાબર તો b શું છે b એક અચળ પદ છે બરાબર
अचल वाळो पद छे आ अचल पद छे तो અહીંયા આપણે જોઈએ તો b શું છે અચળ પદ તો એની જગ્યાએ અચળ પદ લખ્યું અને એ શું છે તો કે a છે x નો સહગુણક બરાબર તો અહીંયા એ લખવાનું કે x નો સહગુણક બરાબર છે તો તમને શું મળે તો કે અહીંયા જે છે મળે તમને x નો સહગુણક અંશમાં જે છે b હતું અચળ તો કોઈ પણ સુરેખ બહુપદીની જો વાત કરવામાં આવે બરાબર છે તો સુરેખ બહુપદી માટે જે છે એનું આપણે વાસ્તવિક શૂન્ય અથવા એનું જે શૂન્ય છે એ આપણને સુરેખ બહુપદી માટે હંમેશા જે છે એનું શૂન્ય એક જ મળશે સુરેખ બહુપદી માટે શૂન્ય કેટલા મળશે તો કે સુરેખ બહુપદીની જો વાત કરીએ ને તો સુરેખ બહુપદી માટે જે છે એક જ એનું શૂન્ય મળશે અને આ સ્વરૂપમાં જશે બરાબર છે માઇનસ b છે a એટલે કે અચળ પદ માઇનસ ની નિશાની અને અચળ પદ છે a સ્વરૂપમાં એ સ્વરૂપમાં મળે બરાબર છે તો આ એની સુરેખ બહુપદી માટેની વાત એના શૂન્ય જે છે તે રીતે મળે તે આપણે જોયું બરાબર છે ત્યાર પછી જે છે આપણે દ્વિઘાત બહુપદી માટેની વાત કરીએ જો અહીંયા તમને જે છે અત્યારે એક વસ્તુ ટીક કરવા માટે પાઠ્યપુસ્તકમાં જે પ્રમાણે હું અંડરલાઈન કરું છું એ પ્રમાણે આપેલું નથી એના પછીનો જે મુદ્દો છે તમારે નેક્સ્ટ ડાયરેક્ટ બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ એ સ્ટાર્ટ થઈ જાય છે એ પણ આપણે જોઈશું પણ એની પહેલાં જે છે તમે કેટલીક વસ્તુઓ જે છે બહુપદીના શૂન્ય આપણે જે છે સુરેખ બહુપદી માટે તો જોયા પણ આપણે જે છે હવે એને દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી માટે પણ જોઈએ બરાબર છે તો જો તમે ફક્ત એક એક ટીક કરી દેજો પેજ નંબર 19 ઉપર કે ઉદાહરણ તરીકે જો કે એ પી ઓફ એક્સ બરાબર 2x વત્તા 3 નું એક શૂન્ય હોય તો પી ઓફ કે બરાબર 0 મળે અને આથી આપણને 2k વત્તા 3 બરાબર 0 મળે કે બરાબર માઇનસ 3 ના છેદમાં 2 અને વ્યાપક રીતે કે એ પી ઓફ એક્સ બરાબર એક્સ વત્તા બી નું શૂન્ય હોય તો પી ઓફ કે બરાબર શું થાય તો કે એ ઇન્ટુ કે વત્તા બી બરાબર છે અને કે બરાબર માઇનસ બી છેદમાં એ આમ સુરેખ બહુપદી એક્સ પ્લસ બી નું શૂન્ય બરાબર માઇનસ બી ના છેદમાં એ જે પ્રમાણે અત્યારે આપણે જોયું એ પ્રમાણે અને એના બરાબર છે માઇનસ કૌંસમાં અચળ પદ અને છેદમાં એક્સ નો સહગુણક બરાબર છે એટલું જે છે એ અંડરલાઈન કરી દેજો બરાબર છે એનાથી પછી જે છે દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી માટે જે છે અહીંયા તમને એ પ્રસ્તાવનાની અંદર આપેલું નથી પણ છતાં આપણે જોઈએ બરાબર તો જો જ્યારે દ્વિઘાત બહુપદીનું કોઈ એક ઉદાહરણ આપેલો જેમ કે તમને અહીંયા પી ઓફ એક્સ અગાઉ એક ઉદાહરણ આપેલું કે એક્સ નો વર્ગ ઓછા ત્રણ એક્સ એક્સ નો વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા ચાર બરાબર છે તો આ એક દ્વિઘાત બહુપદી આપણને આપેલી છે શું આપેલું છે પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા ચાર હવે જો આપણે સુરેખ બહુપદી માટે જે રીતે આપણે શૂન્ય મેળવતા બરાબર છે તો અહીંયા આપણે એ રીતે જે છે એનો શૂન્ય ના મેળવી શકીએ કે x ને જે છે ડાયરેક્ટ જે છે ચલનો કરતા બનાવી દઈએ સમીકરણનો કરતા બનાવી પછી જે છે બાકી નંબર એ ડાયરેક્ટ નહીં મળી શકે બરાબર છે આપણે તો આપણે જો અગાઉના ધોરણમાં પણ તમે જે છે નિત્યસમો જોયેલા અને આજે નિત્યસમ છે ને એ તો તમે ધોરણ 8 થી એમ પણ અગાઉ જોયેલા છે બરાબર આવા કઈક નીચે સમાપ્ત હતા ને એ વત્તા બી નો વર્ગ કોસમાં એ વત્તા બી કોસમાં એનો વર્ગ એનો સાદો એ નો વર્ગ વત્તા બે બી વત્તા બી નો વર્ગ બરાબર છે પછી એ ઓછા બી નો વર્ગ એટલે કે એ નો વર્ગ ઓછા બે એ બી વત્તા બી નો વર્ગ બરાબર છે તો આ રીતે જે છે નીચે સમો આપણે જોઈએ ને તો જો દ્વિઘાત બહુપદી તમે જોશો તો અહીંયા જે આ એક પદ છે બરાબર છે અહીંયા તમે જોઈ શકશો આ જે એક પદ છે એક એક આવા સ્વરૂપમાં છે અહીંયા જે છે બંને ચલ જે છે અહીંયા કદાચ વાત કરવામાં આવે તો તમને એવું લાગે કે આ એ અને બી બંને ચલ છે પણ વિચારો કે અહીંયા બી ના સ્થાને કોઈ અચળ સંખ્યા છે જે આપણે લેતા પણ હતા બરાબર છે અગાઉ આપણે એનો ઉપયોગ પણ કરતા હતા તો ધારો કે એ જે છે ને એનો વર્ગ અને અહીંયા જે છે આ બી બી કેવું છે બી ના સ્થાને કોઈ જો અચળ પદ હોય બરાબર છે તો એ અહીંયા પૂર્ણ વર્ગ હોવું જોઈએ આપણે આને જે છે પૂર્ણ વર્ગની રીતે પણ કેટલીક વાર જે છે એનો ઉકેલ મેળવતા બરાબર છે તો આપણે a ઓછા b નો વર્ગ એટલે a નો વર્ગ ઓછા b ab વત્તા b નો વર્ગ અથવા a વત્તા b કૌંસ પર a નો વર્ગ
आ રીતે પણ જે છે કેટલીકવાર આપણે મેળવતા હતા બરાબર તો જો બહુપદી દ્વિઘાત બહુપદીમાં કોઈ એક દ્વિઘાત બહુપદી જે છે એને આપણે એ રીતે જો નિત્ય સમની રીતે સોલ્વ થાય એ તો એ રીતે સોલ્વ કરી શકીએ અને જો એ રીતે એના શૂન્ય ના મળી શકે હોય બરાબર છે એના માટે એની શરત શું છે તો કે પહેલું પદ અને જે છે અંતિમ પદ આપણે પૂર્ણ વર્ગ હોવા જોઈએ પૂર્ણાંક દરેક ને ક્યાં છે કે એમાં નિશાની જે છે લાસ્ટ પદ અને પહેલું પદ બે ની નિશાની કેવી હોવી જોઈએ તો કે બંને ની નિશાની જે છે પ્લસ હોવી જોઈએ બરાબર છે તો આ બંને નિશાની કેવી હોવી જોઈએ પ્લસ બરાબર છે અને એની સાથે સાથે બંને પદ જે આપેલા હોય તો આનું વર્ગમૂળ બંને નો ગુણાકાર કરો અને પછી જે છે એને બે વડે ગુણી દો જો તમે અહીંયા એ પદ મેળવી શકો બરાબર છે તો તમને એ જે છે પદ મળી ધારો કે અહીંયા તમે જો તો જો આ બહુપદી x નો વર્ગ ઓછા 2x વત્તા 1 આવા કઈક સ્વરૂપમાં આપેલી હોય તો તમે એને મેળવી શકો કઈ રીતે તો બીજો દરેક ને ક્યાં છે a વત્તા b અથવા અહીંયા તમે જો તો a ઓછા b કૌંસમાં a ઓછા b કૌંસ પૂરો એનો વર્ગ એને જે છે આપણે વર્ગીકૃત કઈ રીતે કરતા તો કે પ્રથમ પદનો વર્ગ પછી અહીંયા માઇનસ છે તો માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને વત્તા ત્રીજા પદનો અથવા જે છે અહીંયા વત્તા બીજા પદનો વર્ગ આ રીતે લખતા હતા તો અહીંયા જોઈએ તો અને x નો વર્ગ ઓછા 2 કૌંસમાં x 1 વત્તા 1 નો વર્ગ આ રીતે લખી શકાય બરાબર છે તો અહીંયા જે છે એના બરાબર આપણે x ઓછા 1 એનો વર્ગ આવું લખવું હોય તો લખી શકાય બરાબર છે તો આ x ઓછા 1 એનો વર્ગ આ રીતે આપણે લખે તો જો હવે આ ધારો કે આપણને p of x આપેલું હોત ને બરાબર છે તો અહીંયા આપણને આ કિંમત મળત તો હવે શું કરીએ તો કે p of x બરાબર 0 લેતા તો આપણે શું કરીએ તો આને સરખાવી દઈએ તો કે x ઓછા 1 નો વર્ગ છે એટલે x ઓછા 1 અને x ઓછા 1 લખાય બરાબર 0 બરાબર તો આ બંને કિસ્સાઓમાં જે છે x ઓછા 1 બરાબર 0 આવું મળશે તો અહીંયા તમે કહી શકો કે x ઓછા 1 જે છે જો અહીંયા 0 આપેલું છે ડાયરેક્ટ એ કહી શકો કઈ રીતે જો ડાબી બાજુમાંથી જમણી બાજુ જાય અહીંયા વર્ગ છે સામે જાય તો વર્ગમૂળ પણ બાકી જે છે 0 ઉપર એની કોઈ અસર થશે નહીં એટલા માટે અહીંયા ડાયરેક્ટ થઈ જશે 0 બરાબર છે તો x ઓછા 1 બરાબર 0 આવું મળશે અથવા ના ખ્યાલ આવે તો વર્ગ જે છે મતલબ એ પદ બે વાર હોય એટલા માટે x ઓછા 1 કે x ઓછા 1 બરાબર 0 તો અહીંયા x ઓછા 1 બરાબર 0 અને જે છે આટલાને કરતા બનાવીએ તો આ છે અહીંયા જાય તો આ સામે જે ભાગાકારમાં અને તમને ખ્યાલ જ છે કે 0 ના ભાગ ભાગાકારમાં કોઈ પણ સંખ્યા હોય બહુપદી હોય કંઈ પણ હોય અંતે એનો જવાબ 0 જ આવે તો અહીંયા જે છે એના આધારે x ની કિંમત મળે તમને 1 પ્લસ 1 બરાબર અથવા 1 પણ તમે લખી શકો તો આ મળી ગઈ એની કિંમત તો જો દ્વિઘાત બહુપદી આપેલી હોય તો તમે એને જે છે પૂર્ણ વર્ગ ની રીતે પણ પૂર્ણ વર્ગ જે પ્રમાણે આપણે નિત્ય સમજોતા હતા એના આધારે પણ જે છે તમે એના શૂન્ય મેળવી શકો અથવા જેમ કે તમને અહીંયા આ જે બહુપદી આપેલી છે બરાબર તો આની અંદર તમે જોશો કે અહીંયા જે છે ને આ પૂર્ણ વર્ગ નથી x નો વર્ગ અહીંયા જોઈએ તો આ એટલે કે બહુપદી પૂર્ણ વર્ગ નથી આ તો x નો વર્ગ પૂર્ણ વર્ગ છે અહીંયા માઇનસ ની નિશાની છે એટલા માટે પૂર્ણ વર્ગ નથી બરાબર છે એનો મતલબ શું થાય તો કે અહીંયા જે છે આપણે એના ભાગ પાડવા પડે એ પણ તમે અગાઉ ધોરણ 8 થી ને ભણી ગયા છો એની અંદર શું કરવાનું હોય છે તો કે પહેલું પદ અને અંતિમ જે અચળ પદ છે ને આપણું બરાબર તો આ અચળ પદ અને પહેલું પદ x નો વર્ગ જે છે એનો સહગુણક બરાબર છે બંનેનો શું કરવાનો હોય ગુણાકાર કરવાનો હોય છે ખાસ કરીને જે છે જો અહીંયા ના આપેલો હોય તો તમે ડાયરેક્ટ આને પણ લઈ શકો પણ અહીંયા જો સહગુણક નથી એનો મતલબ 1 તો છે બરાબર તો આ 4 જે છે એને લઈ શકો તો અહીંયા જે છે 1 ગુણ્યા 4 કરો તો કેટલા મળે -4 બરાબર છે હવે અહીંયા જે 4 જે છે ને એના તમારે એવા અવયવ પાડવાના છે બરાબર 4 ના કે જેનો ગુણાકાર તમને અહીંયા જે એનું સાદું રૂપ આપો ને તો તમને કેવું મળે તો કે જે છે -3 મળે એ પણ આપણે જોયેલું કે પહેલા અમે અંતિમ પદ જે છે એના અચળ પદ જે છે એનો ગુણાકાર કરવાનો અને પછી જે છે એ બે ગુણાકાર જે પણ કરો એનો સરવાળો કરો ને જ્યારે ત્યારે એનું સાદું તમને વચ્ચેનો પદની જે અચળ સંખ્યા છે એટલી મળવી જોઈએ તો અહીંયા વિચારીએ -4 તો જો ગુણાકારમાં ચિહ્નો ખાસ ધ્યાનમાં લેવાના છે સાદું રૂપ આપો ત્યારે ચિહ્નો ખાસ ધ્યાનમાં લેવાના છે બરાબર ચિહ્ન વગર તો દરેક નિશાન છે બાકી કિંમત બદલી છે તો જો -4 છે
तो पहला तो एना अवयव જોઈએ તો 2 ગુણ્યા 2 એક એ અવયવ થાય પછી 4 ગુણ્યા 1 એ અવયવ થાય બરાબર ખાસ તો એના અવયવ આટલા થાય 1 2 અને 4 દરેકને ખ્યાલ છે કે 4 ના અવયવ કયા કયા કે 1 2 અને 4 તો અહીંયા તમે જોશો તો 4 ના અવયવ 2 ગુણ્યા 2 છે બરાબર તો 2 ગુણ્યા 2 તો જો માઈનસ છે એટલે 2 માંથી કોઈ પણ એક પદ માઈનસ હોવું જોઈએ બરાબર છે તો અહીંયા જો આ રીતે તમે રાખો તો -2 અને +2 જો અહીંયા તો -2 ગુણ્યા 2 એટલે એની કિંમત આ રીતે મળે પણ હવે આપણે સરવાળો કરીએ કે -2 +2 એટલે 0 થઈ જાય તો શું આપણને આ વચ્ચેનું પદ જે અચળ છે એ મળે છે કેટલા કે મળે તો આ ખોટો પડે બરાબર છે 4 ગુણ્યા 1 એમાં આપણને 3 મળી શકે તો જો એમાં પણ નિશાનીઓ ધ્યાનમાં લેવાની હોય છે અહીંયા ઋણ છે તો આપણને દરેકને ખ્યાલ છે આપણે પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ સાદો રૂપ ને એવું જોયેલું છે કે જેમાં આપણે શું કરીએ છીએ તો કે અહીંયા જો નિશાની ઋણ છે તો આપણે મોટાની નિશાની ઋણ રાખીએ છીએ બરાબર તો જો અહીંયા -4 ગુણ્યા 1 આ રીતે લખો ત્યારે એનો સાદો રૂપે -4 મળે અહીંયા જે છે ગુણાકારે -4 મળે અને -4 1 કરશો તો તમને -3 મળી જશે બરાબર છે તો એટલા માટે હવે જો અહીંયા તમે માઈન અહીંયા 1 ને માઈનસ કરો તો 4 ગુણ્યા 1 એટલે -4 તો મળી જાય તમને એવું થાય કે સર અહીંયા 4 ગુણ્યા માઈનસ કરો તો -4 તો મળે એ તો મળે છે પણ અહીંયા 4 અહીંયા જો તમે આનું સાદું રૂપ આપ્યો હોત કે 4 ઓછા 1 એની કિંમત તમને 3 મળે તો એકલી 3 મળે ને અહીંયા માઈનસ નથી મળે એટલા માટે અહીંયા જે છે માઈનસ પણ આવું જોઈએ એટલે એટલા માટે એની કઈ કિંમત થાય તો કે મેં કીધું એ પ્રમાણે -4 અને +1 એના બે અવયવ થાય આ બધું તમે ભણેલા છો બરાબર છતાં એક વાર છે રિવાઇઝ કરો છો તમે આઠમાંથી એમ ભણો છો એક બધી વસ્તુ મેં કીધું પ્રમાણે x નો વર્ગ ઓછા હવે જો -4 ના અવયવ આપણે કીધું પ્રમાણે કે -4 અને +1 આ બે લીધા આપણે બરાબર છે હવે તમને બંને તો આગળ પાછળ લખી શકો આપણે સરળતા માટે શું કરી તો કે જો અહીંયા 4 સહગુણક છે ને અથવા અહીંયા જે તમે જો અચળ પદ છે અચાર છે તો આનો સહગુણક જે છે x નો બાદ પાડી ને જ્યારે ત્યારે આપણને 4 એની સાથે આવે એ રીતે રાખે સરળ પડે બાકી કોઈ એનાથી પ્રોબ્લેમ નહીં થાય તો આપણે શું કરી શકીએ તો કે જો x નો વર્ગ વત્તા 1x 1x ને ઇક્વલ x એ લખાય બરાબર છે તો અહીંયા હું એટલું x લખું છું પછી -4x અને -4 આ રીતના કે કેના આવ્યો મળે બરાબર છે આનું જે છે સાદું રૂપ મળે હવે જે છે હવે આગળ એનું સાદું રૂપ આપી દઈએ તો અહીંયા એના બરાબર શું થાય કે જો x ને કોમન કાઢો આ બે પદ માટે અને પછી આ બે પદ માટે x ને કોમન કાઢો કૌંસમાં શું વધ્યું તો x વત્તા 1 અહીંયા -4 કોમન કાઢો કૌંસમાં શું વધ્યું તો x વત્તા 1 બરાબર છે તો -4 કોમન કાઢીએ તો +1 ગુણ્યા -4 કરો ત્યારે -4 આવે એટલે નિશાનીઓ ખાસ ધ્યાનમાં લેજો નિશાનીઓથી ગુંચવાઈ ના જતા તો જો બે પદ માટે ફરીથી આપણે આ પદ ને આ આપે આને પદ લઈએ તો બે પદ માટે x વત્તા 1 કોમન નીકળે ઘટક x વત્તા 1 અને પછી જે છે x ઓછા 4 બરાબર છે x વત્તા 1 વધ્યો શું x ઓછા 4 આટલું મળે બરાબર ખાસ કરીને જે છે આપણે અગાઉ જે છે આ આટલે સુધી આપણે જોતા હતા બરાબર છે અગાઉના ધોરણમાં ને આપણે આટલે સુધી કે x વત્તા 1 અને x ઓછા 4 આટલે લાવી મૂકી દેતા હતા હવે આમાં બીજું કંઈ નથી કરવાનું આ શું મળ્યું તો કે આ આપણને મળ્યું કે ઓકે બરાબર નવીનમાં દસમામાં ફક્ત તમારે એટલું છે આના શૂન્ય મેળવવાના છે બંનેને શું કરવાનું છે મેં કીધું એ પ્રમાણે હવે શું કરવાનું તો કે હવે p of x બરાબર 0 લઈએ p of x બરાબર શું કરીએ તો કે 0 લઈએ બરાબર હવે શું કરવાનું તો કે જો x વત્તા 1 ગુણ્યા x ઓછા 4 બરાબર 0 હવે આને કરતા બનાવી તો આ પદ સામે જાય ભાગાકારમાં આવે અંતે એની કિંમત કેટલી મળી જાય તો કે x વત્તા 1 બરાબર 0 મળે અથવા એના પછી x ઓછા 4 ને કરતા બનાવો તો આ પદ સામે આવી જાય બરાબર જમણી બાજુ આવી જાય જમણી બાજુ આવે અહીંયા ગુણાકારમાં છે સામે આવે ભાગાકારમાં એટલા માટે શું થાય તો કે અહીંયા આપણને મળશે એનો પછી x ઓછા 4 બરાબર 0 સાદું રૂપ આપો તો કે માટે x બરાબર કેટલા મળે x બરાબર મળે -1 અને x બરાબર મળે 4 બરાબર પ્લસ તો અહીંયા આ જે બે કિંમત મળીને આ બંનેને શું કહેવાય છે તો આ બંનેને દ્વિઘાત બહુપદીના શૂન્યો કહેવાય બરાબર x ની કિંમત આપણને -1 મળી x ની કિંમત 4 મળી
आ बनने थाय द्विघात बहुपदीना शून्य तो द्विघात बहुपदी ने शून्य केटला मळ्या तो के शून्य मळ्या 2 અહીંયા શૂન્ય 2 મળ્યા અને અગાઉનું જે છે આપણે ત્રણ વર્ગની રીતે જોયું હતું દ્વિઘાત બહુપદીના શૂન્ય કેટલા મળે મળ્યા હતા 1 અને કેટલી બહુપદી એવી હોય કે જેમ કે ઉદાહરણ અહીંયા ઓછા 7x આપેલું હતું બરાબર છે તો શું હવે તમે કોઈ પણ રીતે આના જે છે ભાગ પાડી શકો તો કે ના પાડી શકો તો આવા કિસ્સામાં શું થશે તો કે આ જે બહુપદી દ્વિઘાત બહુપદી આપેલી છે એમને એમ રહેશે એના અવયવની પડે અથવા જે છે એના બી આગળ પ્રોસેસ થશે ને એવા કિસ્સામાં જે છે એના વાસ્તવિક શૂન્યો અથવા એના શૂન્યોની સંખ્યા કેટલી થાય તો કે 0 તો દ્વિઘાત બહુપદી માટે જે છે શૂન્યોની સંખ્યા 2 પણ હોય 1 પણ હોય અથવા શૂન્ય પણ હોય એટલે કે ના પણ હોય કેટલી વાર એવું પણ બને બરાબર તો અહીંયા જે મેં કીધું એ પ્રમાણે x ની જે કિંમત મળી અહીંયા જે કિંમત મળી આ બંને કેવા થઈ ગયા તો કે એ બંને થાય બહુપદી બરાબર છે તો આ દરેકને ખ્યાલ આવી છે આપણે ખાસ કરીને આટલે સુધીની પ્રોસેસ તો કરતા હતા બરાબર શૂન્ય મેળવવા આગળ કઈ નવી પ્રોસેસ નથી ફક્ત આની 0 સાથે સરખામણી કરી દેવાની છે બરાબર અને એનાથી આગળ તમે x મેળવી લો એટલે તમને જે છે એ મળી જાય એના શૂન્ય બરાબર છે તો એ મળી જાય એના પછી ત્રિઘાત બહુપદી માટે જોઈએ ત્રિઘાત બહુપદી માટે શું કરવાનું છે તો જો ત્રિઘાત બહુપદી જ્યારે આપેલી હોય તો ત્રિઘાત બહુપદી માટે દરેક વિચાર છે ત્રિઘાત બહુપદી એનું પ્રમાણિત સ્વરૂપ ax નો વર્ગ વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d a b c d belongs to r અને a is not equals to 0 બરાબર છે તો આ જે છે એનું પ્રમાણ છે ત્રિઘાત બહુપદીનું તો તમને ત્રિઘાત બહુપદી આપેલી હોય અને જો એના શૂન્ય મેળવવો હોય તો પણ તમે એના શૂન્ય મેળવી શકો છો બરાબર છે તો જો ચલો આપણે એનું પણ કોઈ એક ઉદાહરણ લઈએ હવે જો તમે અગાઉના ધોરણમાં પણ મેં તમને કીધું એ પ્રમાણે કે જે છે તમે ત્રિઘાત બહુપદી આપેલી હોય તમને અગાઉના ધોરણમાં ખાસ કરીને જે છે ત્રિઘાત બહુપદી દ્વિઘાત બહુપદીને આપેલી હોય અને પછી એમાંથી કોઈ એક બીજી બહુપદી આપેલી હોય બરાબર છે ખાસ કરીને સુરેખ બહુપદી અને એના આધારે જે છે આપણે એક્સની કિંમત મેળવીએ અને પછી એવું કહેતા હતા કે આ એનો અવયવ છે કે નહીં બરાબર અવયવ છે કે નહીં એ ચેક કરો તો એની અંદર શું કરતા તો કે આપણે જે છે ધારો કે એમ કીધું હોય કે x ઓછા 1 કે આ બહુપદી આપેલી છે એનો અવયવ છે કે કેમ તે ચકાસો તો ધોરણ 9 ની અંદર આપણે ખાસ કરીને એ કરતા કે પહેલા જે છે x બરાબર એની કિંમત મેળવી લેતા કે 1 મળે તો 1 ને જે છે અંદર આપણે જે સમીકરણ આપેલું હોય એમાં x ના સ્થાને મૂકી જો આપણને શૂન્ય મળે તો આપણે એવું કહેતા હતા કે જે છે એ એનો શૂન્ય છે બરાબર છે બાકી જો ના હોય તો આપણે એવું કહેતા હતા કે એના માટે જે સમીકરણ આપેલું છે અથવા જે દ્વિઘાત બહુપદી આપેલી છે બરાબર એના માટે જે આપેલું x ઓછા 1 જે છે એ એનો અવયવ નથી અથવા જે છે એનું શૂન્ય નથી બરાબર છે તો એ રીતે આપણે જોતા હતા બરાબર ખાસ કરીને ઓકે તમને અહીંયા ધારો કે ત્રિઘાત બહુપદી માટે એક મેં કીધું એ પ્રમાણે ઉદાહરણ જોઈએ કે x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 5x વત્તા 6 બરાબર છે તો ખાસ કરીને જે છે આની અંદર આપણે શું કરતા હતા તો જે છે જે 6 હોય ને ખાસ કરીને એના આપણે અવયવો જોતા હતા બરાબર અને અવયવના આધારે આપણે શું કરીએ તો કે જે અવયવ જે આપેલા હોય મેં ખાસ કરીને 1 2 3 અને 6 થાય બરાબર અહીંયા જે છે પ્લસ ઓર માઇનસ હોઈ શકે બરાબર કારણ કે બંને માઇનસ થઈને તે જે છે એ આપણને 6 મળી શકે બરાબર છે બંને માઇનસનો ગુણાકાર થઈને તો અહીંયા જે છે 6 ના આવે હોઈ શકે એટલા માટે જે છે આપણે
હવે અહીંયા ખાસ કરીને જે એના અવયવ આપેલા હોય ને બરાબર છે તો એના આધારે આપણે શું કરીએ તો એની જે છે કિંમત મેળવીએ અને અહીંયા જે છે તમે જેમ કે પ્લસ એ દરેકની પ્રયત્ન અને ભૂલની રીત આવું કંઈક આપણે ભણેલા બરાબર છે તો એના મુજબ જે છે અહીંયા તમે એ કોઈ પણ એક અવયવ મૂકી શકો પછી જે છે તમને પી ઓફ એક્સ અથવા એ ઝીરો મળે બરાબર છે આની કિંમત આપણે એવું કહીએ કે જે છે એનો અવયવ છે બરાબર તો ખાસ કરીને તો જે છે આપણે ચાલો અહીંયા આનો જે અવયવ છે એ માઇનસ બે હશે બરાબર તો અહીંયા માઇનસ બે નો વર્ગ વત્તા ત્રણ કૌંસમાં માઇનસ બે નો વર્ગ વત્તા પાંચ કૌંસમાં માઇનસ બે વત્તા છ બરાબર છે તો આ માઇનસ આઠ વત્તા ત્રણ માઇનસ બે નો વર્ગ ચાર એટલે ત્રણ ગુણ્યા ચાર કેટલા થાય બાર બરાબર વત્તા પાંચ ગુણ્યા માઇનસ બે તો કેટલા થાય માઇનસ દસ અને પ્લસ માઇનસ કેટલા થાય માઇનસ દસ વત્તા છ સાદું રૂપ આપો માઇનસ માઇનસનું તો કે માઇનસ અઢાર અને પ્લસ બાર અને પ્લસ છ પ્લસ અઢાર માઇનસ અઢાર પ્લસ અઢાર કેવા થાય તો કે એના બરાબર આપણને મળે છે ઝીરો બરાબર છે આ કેવા મળી ગયા ઝીરો આપણને શેના માટે મળ્યું તો કે માઇનસ બે માટે બરાબર તો એક્સની કિંમત માઇનસ બે હોય ત્યારે મળે એટલા માટે અહીંયા શું થાય તો કે એક્સ વત્તા બે બરાબર છે એક આપણને એનું જે પદ છે ને જે કે જે અવયવ હોય એ કેટલું મળે તો કે એ આપણને મળે છે એક્સ વત્તા બે હવે આપણે એને શું કરતા હતા કે ત્રીજા બહુપદી માટે આગળ આપણે શું કરીએ તો જે છે આપણે એક્સ નો ઘન જો સામાન્ય રીતે આપણે જે છે ને જે કૌંસની અંદર આપણે જે પ્રમાણે જેમ અગાઉ જોયું ને આપણે દ્વિઘાત બહુપદીમાં એ પ્રમાણે જે છે અહીંયા દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો આના જે છે બે ભાગ પાડવાના બરાબર છે પછી આના બે ભાગ પાડવાના અને એવા ભાગ કે જેની અંદર પહેલું પદ જે ઘન વાળું પદ છે અને પછી જે અહીંયા વર્ગ વાળું જે પદ છે અહીંયા તો આ બંનેમાં થી જો આપણે કોમન કાઢી લઈએ એક્સ કોમન કાઢીએ તો એક્સ નો વર્ગ અહીંયા કોમન નીકળશે તો એક્સ નો વર્ગ કોમન કાઢીએ તો વધે શું તો કે આપણને જે એક્સ વત્તા બે મળ્યું એ વધે એ રીતે આપણે લાગે બરાબર તો ચલો અહીંયા એક્સ નો વર્ગ બે માંથી કોમન નીકળી જાય તો અહીંયા ત્રણ વધે ત્રણ ની જગ્યાએ બે લાવો હોય તો આપણે એક્સ નો ઘન વત્તા બે એક્સ નો વર્ગ આ રીતે લખી શકીએ બરાબર પછી બે એક્સ નો વર્ગ વત્તા એક્સ નો વર્ગ કરો ત્યારે ત્રણ એક્સ નો વર્ગ મળે તો અહીંયા વત્તા એક્સ નો વર્ગ લખી દઈએ બરાબર છે એના પછી જો એક્સ નો વર્ગ વત્તા પછી આ પાંચ એક્સ પાંચ એક્સ માટે બે એક્સ વત્તા ત્રણ એક્સ લખી શકીએ બરાબર તો એ રીતે લખીએ તો શું મળે એક્સ નો વર્ગ વત્તા બે એક્સ વત્તા ત્રણ એક્સ અને લાસ્ટમાં શું છે પ્લસ છ પ્લસ છ લખી બરાબર છે હવે આનું સાદું રૂપ આપવાનું અને જે છે કોમન જેટલા નીકળતા હોય એ આપણે કાઢી લઈએ તો શું નીકળે તો કે જો પહેલાં તો એક્સ નો ઘન બરાબર છે અહીંયા કોમન જો જોઈએ તો બેમાંથી એક્સ નો વર્ગ કોમન નીકળે બરાબર છે તો અહીંયા શું વધે એક્સ વત્તા બે બરાબર છે એનાથી આગળ પ્લસ અહીંયા બે માંથી એક્સ કોમન નીકળે તો એક્સ ને કોમન કાઢો શું વધે છે એક્સ વત્તા બે બરાબર એનાથી આગળ પ્લસ અહીંયા ત્રણ કોમન નીકળે શું વધે એક્સ વત્તા બે હવે ત્રણે માટે જો એક્સ વત્તા બે કોમન છે શું કરો અહીંયા મૂકી દો એક્સ વત્તા બે બાકીના જેટલા પદ વધે છે અહીંયા એક્સ નો વર્ગ વત્તા એક્સ વત્તા ત્રણ તો એક્સ નો વર્ગ વત્તા એક્સ વત્તા ત્રણ અને મૂકી દો હવે આ શું થયું કે થઈ ગઈ દ્વિઘાત બહુપદી બરાબર અહીં દ્વિઘાત બહુપદી મળી જાય આપણને તો એને જે છે આપણે સોલ્વ કરી શકીએ બરાબર છે જે પ્રમાણે આગળ કરતા હતા એ જ પ્રમાણે બરાબર છે તો અહીંયા જે છે તમે આને હવે આગળ જે છે સોલ્વ કરી શકો બરાબર છે તો ખાસ કરીને જે છે પછી જે એના પદ મળે ને જે પ્રમાણે આપણે દ્વિઘાત બહુપદી જો એના ભાગ પડતા હોય તો આપણે પાડી શકીએ અથવા જો ના પડે એવો હોય તો આપણે જે છે એને એમને રાખી શકીએ બાકીને જે છે એને ઝીરો સાથે સરખામણી કરી દઈએ તો ઝીરો સાથે સરખામણી કરીને પછી જે છે એના જે છે શૂન્ય મેળવી શકીએ છીએ બરાબર છે તો ત્રિઘાત બહુપદી માટે આપણે આ રીતે જે છે એની કિંમત મેળવતા હતા કે ત્રિઘાત બહુપદી માટે એના શૂન્ય કઈ રીતે મેળવી શકીએ આ રીતે જે પ્રમાણે કોઈ એક પદ આપેલું હોય અથવા જે ત્રિઘાત બહુપદી આપેલી છે બરાબર છે તો એની અંદર જે એના અચળ પદ હોય ખાસ કરીને એના અવયવો તમે જોશો તો એના અવયવના આધારે જે છે કોઈ પણ એક અવયવ મૂકશો તો ખાસ કરીને જે છે તમને એની કિંમત ઝીરો મળે એટલે જે છે તમે એ રીતે લખી શકો બરાબર છે
ओके विद्यार्थी मित्रों आपको टाइम पूरा थवा आयो छे बराबर छे એટલા માટે હું કહી દીધું એ પ્રમાણે આનું જે છે આગળ તમે જો સાદું થતું હોય આ તો જે છે x બરાબર 1 તો કિંમત આપણને મળેલી છે -2 બરાબર છે x + 2 બરાબર 0 હવે જે પ્રમાણે એને 0 સાથે તમે સરખામણી કરી દો બરાબર છે અને તમને એ તમારું પદ મળી જાય છે હવે જો x બરાબર અહીંયા તમને કિંમત -2 મળી હવે ત્રિઘાત બહુપદી માટે જો આપણે જોયું કે સુરેખ બહુપદી માટે એના મહત્તમ શૂન્યોની સંખ્યા કેટલી હોય 1 દ્વિઘાત બહુપદી માટે એના મહત્તમ શૂન્યોની સંખ્યા કેટલી હોય તો કે 2 અને એ જ રીતે ત્રિઘાત બહુપદી માટે જો સો તો ત્રિઘાત બહુપદી માટે એના મહત્તમ શૂન્યોની સંખ્યા કેટલી હશે તો કે મહત્તમ શૂન્યોની સંખ્યા 3 હોય બહુપદીની જેટલી ઘાત એટલા જ એના શૂન્ય બરાબર છે પણ એવું જરૂરી નથી કે 3 જ હોય દ્વિઘાત બહુપદી માટે મેં તમને બતાવ્યું એ પ્રમાણે દ્વિઘાત બહુપદી માટે એવું જરૂરી નથી કે 2 જ હોય મહત્તમ 2 છે 2 થી ઓછો હોઈ શકે 1 હોય 0 હોય એ જ રીતે જો 3 ની વાત કરો તો 3 માં પણ મહત્તમ 3 છે બરાબર તો એ આપણે જોઈ લીધું ઘાતના આધારે જે છે આપણે એના શૂન્ય જોઈ શકીએ બરાબર છે n ઘાત હોય તો કેટલા એના શૂન્ય હોઈ શકે તો બહુપદીની ઘાત જો n હોય તો એના શૂન્ય કેટલા હોય તો કે n બરાબર છે તો આ તમને ત્રિઘાત બહુપદી માટે પણ જોયું હવે મેં કીધું એ પ્રમાણે આપણો ટાઈમ જે છે અહીંયા મીટિંગનો પૂરો થવા આવ્યો છે આગળ જે છે એ આપણે બહુપદીના જે શૂન્યો છે બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ પણ જોવાનો છે તો એ જે છે ને એ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોઈશું બરાબર છે તો અત્યારે જે પણ તમને ચલાવવામાં આવેલું છે ને એનો પણ જે છે તમારે રિવાઇઝ કરતા રહેવું પડે અને એનો પણ જે છે જાતે અભ્યાસ કરતા રહેવું મેં કીધું એ પ્રમાણે સી ડબલ્યુની અંદર જે પણ અહીંયાથી અંડરલાઇન કરવામાં આવે એને કમ્પલસરી દરેકે લખવાનું છે બરાબર આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી જોઈએ બાકી નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું આભાર